6.1 આપણું કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે અમે 6.2 તરફ જઈએ અને એને એવું કીધું છે કે નીચેની સુરેખ અસમતાઓનો દ્વિપરિમાણ ઉકેલ મેળવો છોકરો દ્વિપરિમાણ એટલે શું પહેલા તો કે તમે જે આવું કરતા હતા કે x ની કિંમત કરો આવું કરો કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 3 x બિલોંગ ટુ આર અને મેં તમને સંખ્યા રેખા પર બતાવ 0 1 2 અને 3 3 3 2 ઓનવર્ડ્સ તેમ કહેવાય કે આ એક પરિમાણ કહેવાય ફક્ત એક અક્ષ અને આપણે કહીએ એક્સ અક્ષ પણ દ્વિપરિમાણમાં શું થાય તો કે બે અક્ષ આવે એક એક્સ અક્ષ આવે તારી ત્યાં બીજી કઈ અક્ષ આવે વાય અક્ષ જેને કહેવાય દ્વિપરિમાણ એટલે આમાં હવે જે ઉકેલ કાઢીશું ને એટલે દ્વિપરિમાણ એનો મતલબ આ થશે છોકરાઓ કે તમને બે અક્ષ એટલે બે અક્ષથી જે તમારા ઉકેલમાં જે ઉકેલો આવશે ને તે ક્રમયુગ જોડાવશે એટલે એક્સ અક્ષ પરથી એક્સ આમ આવે વાય અક્ષ પરથી વાય આમ આવે એટલે મારો કહેવાનો મતલબ કે આ ટાઈપના ક્વેશ્ચન્સ કઈ રીતે તમે ગણશો તો કે પહેલા તો મને છે ને અચળ પદને મતલબ બાજુ પલટ કરતા શીખવાડવાનું એટલે અચળ પદને બાજુ પલટ કરો અને x + y ફાઈને બાજુ પલટ કરો તે આવશે લેસ ધેન 0 x + y એટલે તમને જે ઉકેલ કાઢવાનો ને તેમ કહું જો મેં હવે તમને બહુ ડિટેલમાં લઈ જઈને સમજાવતો કે આ મારો એક પરિમાણ અને બીજો એટલે બે ભેગા થાય એમ કહો આને x અક્ષ કહો અને y અક્ષ કહો તો કે x અક્ષ અને y અક્ષ બે ભેગી થાય તો તમારો દ્વિપરિમાણ એટલે એને યામ સમતલ કહેવાય હવે હંમેશા આ ટાઈપના ક્વેશ્ચનમાં તમને આવું મળે લેસ ધેન 0 મળે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ગ્રેટર ધેન 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ન મળે તો આપણે બાજુ પલટ કરીને આપણે આવું બનાવી દેવાનું એટલે મેં એમ કહું મારા શબ્દોમાં આ વસ્તુ કહું તો કે અહીંયા જે વાત થાય છે લેસ ધેન 0 એટલે આ જે કિંમત છે આ જે કિંમત મેં બતાવું તે આ કિંમત એનું મૂલ્ય કેટલું આવવું જોઈએ નેગેટિવ આવવું જોઈએ એનો મતલબ કે યામ સમતલમાંથી એવી ક્રમયુગ જોડ કે જેનો એક્સ આમ એક્સની જગ્યાએ વાય આમ વાયની જગ્યાએ મૂકતા તમને જે ઉકેલ મળે ને તે ઋણ મળવો જોઈએ એવી ક્રમયુગ જોડ તમને ગુણધર્મની રીતે તૈયાર કરવી છે મળે એટલે એક છે બે છે ત્રણ છે ચાર છે પાંચ છે સર આશરે લખે છે 1 2 3 4 અને 5 હા મને બહુ ખબર નથી છોકરા અમે એમ કહો કે 1, 2 લઈ લો છો તો x ની જગ્યાએ 1 મૂકો y x ની જગ્યાએ 1 y ની જગ્યાએ 2 ઓછા 5 3 માંથી 5 જાય તો ઓછા 2 લેસ ધેન 0 તમે એમ કહો કે 1, 2 તમારા ઉકેલમાં ચાલશે કેમ કે અહીંયા મને જે ઉકેલ જોઈએ તે નેગેટિવ જોઈએ છે હવે માન લો કે મેં કઈ કેવો વિચાર કરો કે 5, 6 લો x ની જગ્યાએ 5 y ની જગ્યાએ 6 ઓછા 5 એના બરાબર 6 તો કે ગ્રેટર ધેન 0 તો આ ના ચાલે કેમ કે મને તો લેસ ધેન વાળો ઋણ જોઈએ છે આ કહેવાય ઋણ આના તેના આનાથી મળે છે તે ડન એટલે આ ન ચાલે આ ચાલે મતલબ એવી તો અસંખ્ય બધી જોડ નીકળે ને તમે કેટલી આશરે લેશો કેટલી આશરે લેશો હવે માન લો કે કોઈક ઋણ પણ અહીંયાથી પણ લઈ શકે આ બાજુથી જાય તો -1, -2 લે તો x + y -5 x -1 y -2 -5 તો આ ચાલશે પાછું ઋણ પણ એ આ રીતે નક્કી ના થાય તો બહુ એમ આશરે મેટર કહેવાય અને એ પ્રમાણે જઈએ તો આપણું પેલું કેવું કહેવાય કે એક વ્યવસ્થિત સિસ્ટમેટિકલી પ્રેઝન્ટેશન ના આવે અને એના માટે આપણે શું કરીશું તો કે એમ કહેવાય કે આ જે સુરેખ અસમતા છે ને x + y -5 લેસ ધેન 0 એને રેખાના સુરેખ સમીકરણમાં કન્વર્ટ કરો એટલે મેં લખી દેસ ઇક્વલ ટુ 0 આને ઇક્વલ ટુ 0 લખ્યા પછી હવે જે પરિસ્થિતિ આવશે તે તો કે રેખાથી મેં શું કરીશ તો કે યામ સમતલને બે ભાગમાં ડિવાઈડ કરીશ હવે એમ કહેવાય કે યામ સમતલને બે ભાગમાં ડિવાઈડ કરવી છે એના માટે મને રેખા તૈયાર કરવી પડશે તો રેખા નિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછા કેટલા બિંદુ જોઈએ બે પણ મેં કયા બે કોઈ પણ તમે લઈ શકશો પણ મેં કયા બે બિંદુ લઈશ તો કે રેખાના અક્ષો સાથેના છેદ બિંદુ જેથી શું છે કે કામ તમારું સરળ થઈ જાય જરૂરી નથી કે સર જે બિંદુ લે તે જ તમે લો તમે કોઈ પણ બે બિંદુ લઈ શકશો મેં અહીંયા પસંદ કરી રહ્યો છું તો કે રેખાના એક્સ અક્ષ અને વાય અક્ષ સાથેના છેદ બિંદુ એટલે મેં ધારો કે વાય બરાબર 0 લેતા અગર મેં એક્સ પ્લસ વાય માઇનસ ફાઈ ઇક્વલ્સ ટુ 0 એમાં વાય 0 મૂકીશ એક્સ ઇક્વલ્સ ટુ 5 એટલે આ રેખા પરનું એક બિંદુ આવશે એક્સ અક્ષ સાથેનું છેદ બિંદુ 5, 0 હવે મેં એમ કહું કે એક્સ 0 લેતા એટલે એક્સ પ્લસ વાય માઇનસ ફાઈ ઇક્વલ્સ ટુ 0 એમાં એક્સ 0 મૂકો તો વાય 5 તો હવે એમ કહો કે આ 0, 5 તો આ રેખાનું વાય એક્સ સાથેનું છેદ બિંદુ જે રેખાનું બીજું બિંદુ આવશે એટલે મેં રેખા નિશ્ચિત કરવા માટે બે બિંદુ મને જોઈતા હતા મને મળી ગયા છે
જરૂરી નથી કે તમે આજ લો પણ મેં હંમેશા દરેક દાખલામાં આજ પ્રિફર કરીશ કે રેખા બને બે બિંદુ બનતી કોશિશે રેખાના અક્ષો સાથેના છેદબિંદુ હવે જે વસ્તુ આવે તે કે અહીંયા ફક્ત લેસ ધેન છે એનો ફક્ત લેસ ધેન હોય એનો મતલબ કે રેખા ફક્ત લેસ ધેન છે એનો મતલબ તો કે રેખા પરનો કોઈ પણ બિંદુ ઉકેલમાં આવે નહીં એટલે રેખાથી મેં શું કર્યું તમને મેં ને આશરે ક્રમયુગ જોડ નેટો હતો હવે એવું નહીં થાય આ યામ સમતલને રેખાથી બે ભાગમાં વિભાજિત કર્યું છે આને ઉપરનું અર્ધતલ કહીએ અને નીચેનું અર્ધતલ કહીએ એટલે પોસિબલ છે કે હવે શું બનશે કે જો ઉપરના અર્ધતલથી ડન ઉકેલ મળશે તો નીચેના અર્ધતલથી કેવો મળશે ઋણ ઉકેલ હવે નક્કી કઈ રીતે કરવું તો આમાં પણ મારી એક પેટર્ન ફિક્સ જ રહી છે છોકરાઓ કે મેં જીરો જીરો પસંદ કરી લઈશ એટલે મેં આવું લખીશ કે શૂન્ય કોમા શૂન્ય એટલે ઝીરો ઝીરો એટલા માટે પસંદ કરું છું આમાં બધા મારી તમે કાંઈ પણ પસંદ કરી શકો હવે મેં આમાં રેખા દોરીને મેં શું નક્કી કર્યું કે યામ સમતલની જે આશરે ક્રમયુગ જોડ લેટો હતો ને એની જગ્યાએ આ યામ સમતલને બે ભાગમાં વિભાજિત કર્યું રેખાનો ઉપરનો અર્ધતલ રેખાના નીચેનો અર્ધતલ આનાથી શું બનશે કે કદાચ ઉપરના અર્ધતલથી ધન ઉકેલ મળશે તો નીચેના અર્ધતલથી કેવો મળશે ઋણ ઉકેલ મળશે અથવા નીચેથી ઋણ મતલબ ધન મળશે તો ઉપરથી ઋણ મળશે હવે નક્કી કરવાની આ રીત છે એટલે ઝીરો ઝીરો પસંદ કરી લો એટલે એક્સ પ્લસ વાય માઇનસ ફાઈ ઇક્વલ ટુ ઝીરો એમાં એક્સ ઝીરો મૂકો વાય ઝીરો મૂકો હવે માઇનસ ફાઈ કેવો થશે ઋણ એટલે તમારો જીરો જીરોથી ઉકેલ કેવો મળે છે ઋણ હવે છોકરાઓ મને એમ કહો કે જીરો જીરો ક્યાં આવેલું છે આટલે એનો મતલબ કે નીચેના અર્ધતલ પરથી કોઈ પણ આની ક્રમયુગ જોડ લેશો ચલો કોઈ પણ તો સર હજુ એક સિલેક્ટ કરીને બતાવી ધારો કે મેં વન કોમા ટુ લઉં આ જરૂરી નથી આનાથી જ જવાબ આવી જાય પણ શરૂઆત છે એટલે મેં હજુ લઉં છું વન કોમા ટુ પસંદ કરતા એટલે એક્સ પ્લસ વાય માઇનસ ફાઈ ઇક્વલ્સ ટુ ઝીરો એક્સ વન વાય ટુ માઇનસ ફાઈ તો થ્રી માઇનસ ફાઈવ માઇનસ ટુ લેસ ધેન ઝીરો જો ઋણ આનો મતલબ શું થશે કે રેખાના નીચેના અર્ધતલથી કોઈ પણ ક્રમયુગ જોડ પસંદ કરશો તો તમને જે ઉકેલ મળશે ને તે કયો મળશે ઋણ તમારી ઈચ્છા હોય તો રેખાના નીચેથી કોઈ પણ ક્રમયુગ જોડ લો અને એક્સ યામ આમાં એક્સની જગ્યાએ મૂકો વાય યામ વાયની જગ્યાએ મૂકો અને સાદો રૂપ આપશો તો હંમેશા ઉકેલ કેવો મળશે ઋણ મળશે હવે મેં એમ કહું કે તમને જો ગણતરી ન પણ કરવી હોય તો જો નીચેથી ઋણ મળે તો ઉપરથી શું મળશે ધન પણ તમારી આ શરૂઆત છે અત્યારે લખી તો દઉં છું પણ જો તમારી આ શરૂઆત છે ને એટલે એકાદ બિંદુ હવે ઉપરથી પણ પસંદ કરીને પડે આશરે અહીંયા ફોર કોમા ફાઈવ અહીંયા આવશે એટલે ઉપરથી પસંદ કરો અને જો નીચેથી ઋણ મળ્યું તો ઉપરથી ધન મળશે પણ એક કન્ફર્મેશન માટે પસંદ કરતા શબ્દ તો કે એક્સ પ્લસ વાય માઇનસ ફાઈવ ઇક્વલ્સ ટુ ઝીરો ફોર ફાઈવ માઇનસ ફાઈવ ઇક્વલ્સ ટુ ફોર ગ્રેટર દેન ઝીરો પોઝિટિવ એટલે તમે જોવ છો કે જો તમને આવું બધું કરવાની જરૂર જ નથી છોકરાઓ મેં એમ કહું કે પહેલાં તો લેસ ધેન ઝીરો બનાવો લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો જે બને તે ગ્રેટર દેન ઝીરો યા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો ચારમાં પૈકી જે એક જ બનશે એ બનાવો પછી રેખા દોરી લો રેખાથી યામ સમતલને બે ભાગમાં બે અર્ધતલમાં ડિવાઈડ કરો એક ઉપર એક નીચે હવે પરિસ્થિતિ એ આવશે કે જો ઉપરથી ઉકેલ ધન મળે તો નીચેથી ઓટોમેટિકલી ઋણ અથવા નીચેથી ધન મળશે તો ઉપરથી ઋણ એ નક્કી કરવા માટે એક જ બિંદુ પસંદ કરો ઝીરો 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 ઝીરોથી ઋણ આવશે ઝીરો ઝીરો રેખાના નીચે હોય તો જો કોઈ એવું નથી કે હંમેશા ઝીરો ઝીરો રેખાના નીચે આવે કોઈ વખત રેખા આ રીતે પસંદ થાય તો ઝીરો ઝીરો ઉપર પણ આવે પણ ઝીરો ઝીરો પસંદ કર્યા પછી ઝીરો ઝીરોથી ઉકેલ ધન આવે જો ઝીરો ઝીરો નીચે હોય તો અહીંયા મતલબ ઉપર કયો ઉકેલ આવે ધન કદાચ ઝીરો રેખા આ રીતે પસાર થતી હોય તો ઝીરો ઝીરો ઉપર આવે અને ઉપરથી ઋણ આવે તો નીચેથી ઓટોમેટિકલી ધન પસાર એક સંખ્યા લઈને પણ બતાવે હવે આપણી વાત થાય છે કે તમને તો ઉકેલ કયો જોઈએ છે લેસ ધેન ઋણ જોઈએ છે તો ઋણ ઉકેલ ક્યાંથી મળે છે અહીંયા જો ઉપર પોઝિટિવ છે નીચે નેગેટિવ છે તો ઋણ ઉકેલ તમને ક્યાંથી મળે છે છોકરાઓ તો કે નીચેથી એટલે મેં આ એક ટેકનિક યુઝ કરું છું છોકરાઓ આના માટે કે આ બધો ભાગ સર લેશે આના માટે સર જે ભાગ લેશે તે આ બધો લેશે આ રીતે સર ડ્રો કરશે આ જે લાલ લાઈન જે બધી દેખાય છે તો આનો મતલબ શું આ જે લાલ લાઈન જે સરખે છે ને એનો મતલબ શું થશે કે આ ભાગમાંથી કોઈ પણ ક્રમયુગ જોડ દો અને એનો એક્સ અને વાય આમ આ સુરેખ અસમતામાં મૂકો ઓબ્વિયસલી તમને જે અચ્છા છોકરાઓ આ જે મળશે તે તમને કયો ઉકેલ આપશે ઋણ એટલે ઉકેલ અહીંયાથી મળશે એમ કહેવાય એટલે ઉકેલ મને જોઈએ તો ઉકેલ આ ભાગમાંથી મળે એમ
આવું લખીને મેં છોડી દઉં ઉકેલ. એટલે રેખાના નીચેની કોઈ પણ ક્રમયુગ જોડ લો, એનો x m x ની જગ્યાએ મૂકો, y m y ની જગ્યાએ મૂકો અને સાદું રૂપ આપો તો તમને ઋણ મળશે. કદાચ આ જ દાખલામાં એને આવું આમાં ઊંડું આપ્યો ગ્રેટર, તો x પ્લસ વાય માઇનસ ફાઈવ ગ્રેટર દેન ઝીરો, તો ગણતરી બધી જ આ કઈ છે જ નહીં. પણ ઉકેલ ક્યાંથી આવી ગયો? ઉપરથી, એક ઉપરથી આપણે ટર્મ મળે. એટલે આ તો ગણતરીથી ધન ને ઋણ આવશે. એટલે તમને કરવાનું કાંઈ જ નથી, રેખા દોરવાની, યામ સમતલને બે ભાગમાં ડિવાઈડ કરી દેવાનું, અને કદાચ ઉપરથી ધન તો નીચેથી ઋણ, અથવા નીચેથી ધન તો ઉપરથી ઋણ. આ નક્કી કર્યા પછી મતલબ તમને કયો ઉકેલ જોઈએ, જે ઉકેલ જોઈએ એ ભાગને તમારો જવાબમાં લઈ લેવાનો. ચલો જોઈ લો. જો હવે બીજા દાખલા તરફ જઈશું. દાખલા બધા એક સરખી પેટર્નના ચાલશે છોકરાઓ, પણ મેં એક એક દાખલો એટલે ગણાવીશ કે કદાચ એક ક્વેશ્ચનમાં થોડું કોન્ફિડન્સ લેવલ કમ આવશે તો બીજાથી ટ્રાય કરીશું, બીજાથી, જેથી કરીને તમને બરાબર સોલ્યુશન મળતા જાય. સેકન્ડ ક્વેશ્ચન, 2x plus y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6. હવે મેં એમ કહું કે તમને પહેલા જ કહ્યું કે અચળ પડને બાજુ પલટ કરીને ગ્રેટર ધેન ઇક્વલ ટુ, યા તો ગ્રેટર હોય, જો છ બાજુ પલટ થશે તો આમાં શું આવશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એનો મતલબ કે આ જે સંખ્યા છે તે 0 કરતા મોટી અથવા 0 બરાબર 0 કરતા મોટી, તેને શું કહેવાય? ડન. એટલે આનો ઉકેલ મને કયો જોઈએ છે? ડન. એટલે ડન ઉકેલ માટે આપણે મદદ કરવાની છે. એટલે પહેલા તો મેં એમ કહું કે યામ સમતલ ને દ્વિપરિમાણ ઉકેલ, એટલે યામ સમતલ તૈયાર કરવું પડશે. આ યામ સમતલ તૈયાર કરવા માટે મેં આયોજન કરી દીધું, એક્સ અક્ષ આ વાય અક્ષ, અને એક્સ અક્ષ અને વાય અક્ષ નું છેદબિંદુ આવશે 0 0, ઉગમ બિંદુ. હવે ક્રમયુગ જોર માની લો કે સર એમ કહે કે આટલે 1 2 3 4 5 અને 6 ઋણ પણ લઈ શકાશે, પણ મેં જે રકમ જોઈએ એ પ્રમાણે ઋણની જરૂર નથી. એટલે એટલે તમે આમાં એવું કરી શકો કે ચલો રેન્ડમ કોઈ ક્રમયુગ જોડ પસંદ કરો અને મૂકો, અને પછી જો એટલે એની જગ્યાએ એક ટેકનિક શું છે કે એની જગ્યાએ ટેકનિક શું છે કે તમે રેખા તૈયાર કરીને યામ સમતલને બે ભાગમાં વિભાજિત કરી દો, રેખાના ઉપરનો અર્ધ ટર્ન અને રેખાના નીચેનો અર્ધ ટર્ન. હવે આમાં ફરી મેં કઈ કિંમતો લઈને બતાવ, ચલો 4.4 પસંદ કરો, તો જો આમાં 4.4 4 2 8 અને 8 ને 4 12, 12 માંથી 6 જાય તો 6 ડન, એટલે 4.4 ઉકેલમાં આવે. કદાચ તમે 1.2 પસંદ કરો તો 2 અને 1 ટર્ન, -6 -3 નહીં આવે, એ ઋણ આવશે, તમને ડન જોઈએ. એટલે આવું આશરે બધી ક્રમયુગ જોડ તમે લઈ શકો, પણ એની જગ્યાએ રેખાથી એકદમ સચોટ ઉકેલ મળશે. એટલે 2x + y - 6 > 0 એને બનાવી દો ઇક્વલ ટુ 0. હવે રેખા નિશ્ચિત કરવા માટે બે બિંદુ, અગાઉની વાત થઈ એ પ્રમાણે રેખાના અક્ષો સાથેના છેદબિંદુ, એટલે એક્સ અક્ષ માટે y0 લેતા, એટલે y0 મૂકી દો ઇક્વલ ટુ 6, એટલે x = 3, એક બિંદુ મળશે 3.0. હવે x = 0 લેતા, x0 લેશો તો y - 6 = 0 ગિવ્સ y = 6. એટલે રેખાના અક્ષો સાથેના બે બિંદુ, જે રેખા પરના પણ બિંદુ છે, એક આવશે 3.0 એટલે, અને બીજો આવશે 0.6. હવે રેખા નિશ્ચિત કરવાની છે, જો આમાં ઇક્વલ ટુ છે એનો મતલબ કે રેખા પરનું બિંદુઓ ઉકેલમાં આવશે, રેખા પરના, એટલે આ કિસ્સામાં મેં જે લાઈન ડ્રો કરીશ ને એ ડાર્ક આવશે, જો ડોટેડ નહીં આવે. આગલા દાખલામાં લાઈન કેવી હતી? ડોટેડ હતી. એટલે હવે મેં યામ સમતલને આ રીતે બે ભાગમાં વિભાજિત કર્યું, રેખાના ઉપર, તમારી ઈચ્છા થાય તો રેખાનું સમીકરણ પણ લખવાનું, 2x + y - 6 = 0. હવે તમને રેખાના ઉપરથી
પોઝિટિવ મળે કે નેગેટિવ રેખાના નીચેથી પોઝિટિવ કે નેગેટિવ એ નક્કી કરવા માટે સરે તમને આઈડિયા આપી છે કે તમે 0.0 પસંદ કરતા 0.0 પસંદ કરતા એટલે 2x plus y minus 6 equals to 0 માં x 0 y 0 minus 6 is less than 0 જો આમાં x ની કિંમત 0 મૂકી y ની કિંમત મૂકી સંખ્યા કઈ મળે ઓછા છે 0.0 ક્યાં છે રેખાના નીચે તો રેખાના નીચેથી તમે કોઈ પણ ક્રમયુગ જોડ લેશો તો તમને ઉકેલ કેવો મળે છે ઋણ રેખાના નીચેથી કોઈ પણ તમે ક્રમયુગ જોડ લો તો ઉકેલ ઋણ મળે છે તો બટ નેચરલ છે મેં સમજાવ્યું છે કે ઉપરથી લેશો તો ઉકેલ કેવો મળશે ધન પણ હજુ મેં તમને શરૂઆત છે એટલે રેખાના નીચેથી એક ક્રમયુગ જોડ આશરે સર પસંદ કરે એમ ના થાય કે આજ કેમ પસંદ કરી 2.-1 પસંદ કરીશ 2.-1 રેખાના નીચે છે એટલે ઉકેલ ઋણ જ આવવો જોઈએ એટલે એક વખતે વધુ કન્ફર્મેશન લઈએ છે 2y-1-6 એટલે 4-1 3 3-6 = -3 અને કન્ફર્મેશન માટે રેખાના ઉપર જવું હોય તો 5.5 કોઈ પણ લઈ શકાશે આનાથી ધન જ આવવો જોઈએ તો 2x આવશે જ x ની જગ્યાએ 5 y ની જગ્યાએ 5 5 2 10 ને 15 15 માંથી 6 જાય કે 9 ડન એટલે આ બે છે તે ઋણ છે આ બે છે તે ડન છે પણ તમને ઉકેલ કયો જોઈએ છે ધન જોઈએ છે આ કિસ્સામાં તો ધન ઉકેલ ક્યાંથી મળશે જો 0.0 પસંદ કરે આપણે આ બે ની કોઈ જરૂર નથી તમારો જવાબ તો એમ કહું કે આનાથી જ ક્લિયર થાય છે 0.0 પસંદ કરો એનાથી જો ઋણ ઉકેલ મળે તો 0.0 ક્યાં છે રેખાના નીચે છે તો 0 કો આ રેખાના નીચે અને આ બધા ભાગથી કોઈ પણ ક્રમયુગ જોડતી ઋણ ઉકેલ અને ઉપરથી ધન ઉકેલ આ તમને ઉકેલ કયો જોઈએ છે છોકરાઓ ધન કે ઋણ તમને ઉકેલ આ કિસ્સામાં કયો જોઈએ ધન તો ધન જોઈએ તો ક્યાંથી જશે રેખાના ઉપરથી આ ટાઈપનું મેં લાઈન ડ્રો કરીશ એનો મતલબ શું છે કે રેખાના ઉપરથી કોઈ પણ ક્રમયુગ જોડ લેશો એનો એક્સ યામ x ની જગ્યાએ અને y એમ y ની જગ્યાએ મૂકતા તમને કિંમત કેવી મળશે ધન એટલે ઉકેલનો જે ભાગ છે એ કયો ઉપરનો અર્ધટલ આવશે રેખાના ઉપરનો અર્ધટલ જોઈ લો જો હવે ત્રીજા દાખલા તરફ જઈશું પેટર્ન તો છોકરો દરેક દાખલામાં કોમન જ છે કંઈ ખાસ વધારે નથી પણ આપણે કોશિશ તરીકે દરેક દાખલા માટે કરીએ ત્રીજો દાખલો કહે છે 3x + 4y less than or equals to 12 ને સૌથી પહેલી પ્રાયોરિટી કે બારને બાજુ પલટ કરો હવે અહીંયા એમ કહેવાય કે આ સંખ્યા 0 જેટલી અથવા 0 કરતા નાની લેસ ધેન છે એટલે 0 કરતા નાની એટલે આ કિસ્સામાં જે ઉકેલ આવે છે તે કયો જોઈએ છે ઋણ એટલે એ ઋણ ઉકેલ મેળવવા માટે આયોજન શું છોકરાઓ તો કે સૌથી પહેલા તો યામ સમતલ તૈયાર કરીશું હમણાં ઋણ સંખ્યાની જરૂર નથી એટલે સર હમણાં ઋણ ભાગ તરફ જતા નહીં આ 1 2 3 4 5 1 2 3 4 અને 5 રેખા તૈયાર કરવી છે એટલે પહેલા તો 3x + 4y - 12 less than or equals to 0 3x + 4y - 12 equals to 0 રેખાના અક્ષો સાથેના છેદબિંદુ x અક્ષ માટે y equals to 0 લેતા એટલે y 0 મૂકો એટલે 3x - 12 equals to 0 x equals to 4 હવે x equals to 0 લેતા તો x ની કિંમત 0 y equals to 3 એટલે મેં એમ કહું કે મારા રેખાના પરના બે બિંદુ આવી ગયા અને મેં કયા સિલેક્ટ કર્યા છે અક્ષો સાથેના છેક બિંદુ એટલે આ બિંદુ છે 4.0 અને બીજું બિંદુ છે 0.12
હવે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા તૈયાર કરવાની છે અને જો ઇક્વલ ટુ છે એટલે આ જે રેખા છે ને આ રીતે ડાર્ક આવશે હવે મેં એમ કહું કે આ રેખાનું સમીકરણ જે છે તે મેં લખી દઈશ 3x + 4y - 12 = 0 હવે મારો જે ઇન્ટરેસ્ટ છે તે કે રેખાથી યામ સમતલને બે ભાગમાં વિભાજિત કર્યું છે રેખાના ઉપરનો અર્ધતલ રેખાના નીચેનો અર્ધતલ કદાચ ઉપરથી ઢન આવશે તો નીચેથી ઋણ નીચેથી ઢન આવશે તો ઉપરથી ઋણ એ આપણે નક્કી કરી આપશે 0,0 એટલે મેં એમ કહું કે 3x + 4y - 12 = 0 મેં લખી 0,0 પસંદ કરતા તો 3x + 4y - 12 આમાં x0 y0 - 12 માઇનસ 12 કેવો આવશે લેસ ધેન 0 હવે મેં પસંદ કયો કરેલો 0,0 તો 0,0 થી મેં મને જે ઉકેલ મળે છે તે કેવો મળે છે ઋણ 0,0 થી ઉકેલ મળે છે તે મને કેવો મળે છે ઋણ અને 0,0 રેખાના કયા અર્ધતલમાં છે નીચેના એનો મતલબ શું થયો કે રેખાના નીચેના અર્ધતલમાંથી કોઈ પણ ક્રમયુગ જોડલો મેં 0,0 પસંદ કર્યું એનાથી ઉકેલ કયો મળે છે ઋણ કેમ કે સંખ્યા ઓછા 12 મળી ઓછા 12 એટલે ઋણ કહેવાય લેસ ધેન 0 એનો મતલબ કે રેખાના નીચેના અર્ધતલથી ઉકેલ ઋણ તો ઓટોમેટિકલી ઉપરના અર્ધતલથી ડન હવે જો તમારી ઈચ્છા હોય તો તમે મારા આગળ પ્રમાણે પાછી એક સંખ્યા એક ક્રમયુગ જો નીચેથી ઉપરથી લઈ શકશો પણ 0,0 થી જજમેન્ટ આપણો આવી જ ગયું છે એટલે આપણે બહુ પડવાની જરૂર નથી હવે મને એમ કહો તમને ઉકેલ કયો જોઈએ છે ઋણ તો ઋણ ક્યાંથી આપશે નીચેથી કે ઉપરથી નીચેથી ઉકેલ ઋણ છે ઉપરથી ડન તમને ઉકેલ જોઈએ છે ઋણ અહીંયા મેં બીજી ક્રમિક જોડો છોકરાઓ પસંદ નથી કરી એની કઈ ખાસ જરૂર નથી એટલે મને ઉકેલ મળશે નીચેથી કેમ કે મને લેસ ધેન ટાઈપ ઉકેલ જોઈએ છે અને લેસ ધેન ટાઈપ ઉકેલ અહીંયા છે ઋણ આ દેખાય છે તમને તો આ નીચેથી જેટલી ક્રમિક જોડ તમે પસંદ કરશો એનો x યામ x ની જગ્યાએ મૂકો y યામ y ની જગ્યાએ સાદું રૂપ આપતા જે જવાબ મળશે તે કેવો મળશે તમને ઋણ એટલે આ તમારો શું થઈ જશે ઉકેલ આ જે દેખાય તે તમારો શું થશે છોકરાઓ કે આ ક્રમયુગ જોડ લખી કર જો ચોથા દાખલા તરફ જઈશું આમ તો બધું એક કોમન પેટર્નથી જ ચાલે છે પણ આપણે કોશિશ એક એક દાખલાની જ કરીશું એટલે કોઈ જગ્યા પર શંકા રહી જાય તો બીજો બીજો ને તો ત્રીજો ચોથો દાખલો આ રીતે રકમ છે y + 8 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 2x હવે જો હંમેશા આપણે અચળ પદને બાજુ પલટ કરી પણ આ કિસ્સામાં અચળ પદ સાથે y પણ છે તો y ને બાજુ પલટ કરો એટલે અહીંયા 0 થઈ જશે 2x y આ બાજુ જશે માઇનસ y અને માઇનસ 8 એટલે 2x માઇનસ y માઇનસ 8 જો સાંકડો ભાગ આના તરફ છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે મીનિંગ શું થશે તો કે 2x માઇનસ y માઇનસ 8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે આ સંખ્યા 0 અથવા 0 કરતા નાની છે એનો મતલબ કે તમને ઉકેલ કેવો જોઈએ છે ઋણ ઉકેલ કેવો જોઈએ છે ઋણ એટલે યામ સમતલ તો તૈયાર કરવું જ પડશે આપણે પહેલા આ યામ સમતલ તૈયાર 0 1 2 3 4 5 એટલે 1 2 3 4 5 6 7 અને 8 હવે રેખા નિશ્ચિત કરવા માટે બે બિંદુ તો 2x - y - 8 = 0
y बराबर 0 लेटा, तो y 0 तो 2x minus 8 equals to 0, x equals to 4, एक बिंदु मल से 4 कोमा 0, x equals to 0 लेटा, x नी कीमत आमा 0 ले सो, तो minus y minus 8 equals to 0, ले y equals to minus 8, जा आमा थोड़ू नीचे जो ऊपर से, सर ऊपर गया था, अपन कोई उतलो प्रॉब्लम नहीं, आ रिटे आउसे, minus 1, minus 2, minus 4, minus 5, minus 6, minus 7, minus 8, एक बिंदु छे 4 कोमा 0, બીજું છે 0, -8 પણ અહીંયા જે પરિસ્થિતિ છે એમ કહો કે લેસ ઓર ઇક્વલ ટુ નો મતલબ ઇક્વલ ટુ હોય તો ડાર્ક કરવાનું એટલે રેખા પરના બિંદુ ઉકેલમાં આવશે અને જો આ એક 4 છે ને અહીંયા થી એક લાઈન પસાર કરીશું આપણે આ પ્રમાણે એટલે ફરીથી આ રેખાથી આપણે શું કોશિશ કરી છે તો કે યામ સમતલને બે ભાગમાં વિભાજિત રેખાનો ઉપરનો અર્ધતલ અને રેખાના નીચેનો અર્ધતલ હવે 2x minus y minus 8 equals to 0 એટલે સર ફરી લખશે 2x minus y minus 8 less than or equals to 0 2x minus y minus 8 equals to 0 હંમેશા પ્રમાણે 0 કોમા 0 જ પસંદ કરવાનું એટલે 2x minus y minus 8 x 0 y 0 minus 8 minus 8 less than 0 હવે મારી વાત સમજો 0 કોમા 0 પસંદ કર્યું તો મને ઉકેલ કેવો મળ્યો ઋણ પહેલી બાબત તો એ છે કે 0 કોમા 0 છે ક્યાં અહીંયા એને જે મારા શબ્દમાં કહો તો રેખાના ઉપરના અર્ધતલમાં છે એટલે જરૂરી નથી કે 0 કોમા 0 રેખાના નીચેના જ અર્ધતલમાં આવે જો આ એક કિસ્સો એવો છે કે જેમાં 0 કોમા 0 રેખાના કયા અર્ધતલમાં છે ઉપરના પણ એ અર્ધતલથી મને x0 મુકતા y0 મુકતા શું મળે છે -8 ઓછા 8 એ ઋણ છે એનો મતલબ કે આ જે રેખા છે એના ઉપરના અર્ધતલથી કોઈ પણ ક્રમયુગ જોર લેશો એનો x એમ x ની જગ્યાએ y એમ y ની જગ્યાએ મુકતા સંખ્યા કેવી મળશે ઋણ જેને એક શબ્દમાં કહીએ તો રેખાના ઉપરથી ઉકેલ કયો મળશે ઋણ તો બટ નેચરલ છે નીચેથી કયો મળી જશે ધન અગર ઉપરથી ધન મળ્યો તો નીચેથી ઋણ એ પણ ઇમ્પ્રેશન નહીં રાખે કે ઉપર એટલે ધન નીચે એટલે ઋણ કિંમત મૂકીને નક્કી કરું હવે તમને ઉકેલ કયો જોઈએ છે મેં પહેલા જ લખાઈ દીધેલું છે તમને ઉકેલ કયો જોઈએ છે ઋણ તો ઋણ ઉકેલ રેખાનો કયો અર્ધતલ આપશે ઉપર કે નીચે તો મને ઋણ ઉકેલ કયો અર્ધતલ આપશે રેખાના ઉપરનો આ દાખલામાં કદાચ જો ધન ઉકેલો તો નીચેનો અર્ધતલ આવ્યો હોય એટલે આ રીતે મેં લીટીઓ ખેંચીશ આનો મતલબ શું થશે કે આ ભાગથી ઉપરના અર્ધતલથી કોઈ પણ ક્રમયુગ જોર પસંદ કરો અને એક x એમ x ની જગ્યાએ મૂકો y એમ y ની જગ્યાએ મૂકો તો ઉકેલ કેવો મળશે ઋણ એટલે ઉકેલ આ ભાગ થશે તમારો હવે પાંચમા ક્વેશ્ચન તરફ જઈશું તો કે x માઇનસ y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2 માર્ક તો એ છે છોકરાઓ કે અહીંયા પહેલા બે ને બાજુ પલટ કરો અહીંયા જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 આનો મીનિંગ શું થશે તો કે ઉકેલ કયો આવશે ઋણ ઋણ ઉકેલ માટે કરવાનું છે કોશિશ એટલે મારી વાત તો આ જ છે તમારા સાથે છોકરો કે પહેલા તો યામ સમતલ તૈયાર કરી દઈએ ઠીક છે હવે રેખા નિશ્ચિત કરવા માટે બે બિંદુની જરૂર છે મેં અહીંયાથી કોશિશ કરું તો x માઇનસ y માઇનસ 2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 x માઇનસ y માઇનસ 2 ઇક્વલ્સ ટુ 0 તો રેખાના અક્ષો સાથેના છેદ બિંદુ એટલે x અક્ષ માટે y બરાબર એક કોમન પેટર્ન 0 લેટા
तो x माइनस टू इक्वल्स टू जीरो माटे x बराबर बी। एक रेखा पर नो बिंदु आवशे टू कोमा जीरो। अब एम को के x बराबर जीरो लेटा એટલે અહીંયા x 0 મૂકો એટલે માઇનસ y માઇનસ 2 ઇક્વલ્સ ટુ 0 એટલે y બરાબર ઓછા 2। એક રેખા પરનું બિંદુ 2,0 અને બીજું આવશે 0,-2 એટલે આ જે છે તે તમારું આવશે 2,0 અને આ જે આવશે તે 0,-2 એટલે હવે જો રેખા તૈયાર કરવી છે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે રેખા તમારી આ રીતે પસાર થશે x માઇનસ y માઇનસ 2 ઇક્વલ્સ ટુ 0। હવે છોકરાઓ મારે એક જ વસ્તુ તમને સમજાવવાની છે કે આ એક રેખાના ઉપરનું અર્ધ ટન રેખાના નીચેનું ઉપરથી ડન તો નીચેથી ઋણ અથવા ઉપરથી ઋણ તો નીચેથી ડન એ નક્કી કરવા માટે જે આપણી મેથડ છે એ જ આપણે ફોલોઅપ કરીશું। તો કે x માઇનસ y માઇનસ 2 ઇક્વલ્સ ટુ 0 શું પસંદ કરો 0 પસંદ કરતા x ની જગ્યાએ 0 y ની જગ્યાએ 0 માઇનસ 2 This is same as minus 2 less than 0. Minus 2 less than 0 मतलब उकेल रूम 0,0 અહીંયા છે છોકરો આ રહ્યું એટલે 0,0 ક્યાં છે રેખાના ઉપરના અર્ધ ટર્મમાં એટલે 0,0 રેખાના ઉપરના અર્ધ ટર્મમાં અને 0,0 થી મતલબ તમે જે ઉકેલ કર્યો તે ઋણ એનો મતલબ કે રેખાના ઉપરથી કોઈ પણ ક્રમયુગ જોડ પસંદ કરો રેખાના ઉપરથી કોઈ પણ ક્રમયુગ જોડ પસંદ કરો અને x યામ x ની જગ્યાએ y યામ y ની જગ્યાએ મૂકતા તમને જવાબ મળશે ઋણ એટલે એનો મતલબ એવો થયો અમે ફક્ત હંમેશા 0,0 જ પસંદ કરો અને જો 0,0 થી સંખ્યા ઋણ મળે તો 0,0 ક્યાં છે તે જો ઉપર હોય તો ઉપરથી ઋણ ઉકેલ તો ઓપોઝિટ ધન ઉકેલ કદાચ 0,0 રેખાના નીચે છે અને ત્યાંથી ધન ઉકેલ મળે છે ઓપોઝિટ થી ઋણ એટલે 0,0 રેખાના ઉપર નો મતલબ આ ભાગથી જે કોઈ ઉકેલ મળશે રેખાના ઉપરના અર્ધ ટલથી એ ઉકેલ કેવો હશે ઋણ તો બટ નેચરલ છે કે રેખાના નીચેથી કયો મળશે ધન। હવે મેં એમ કહો કે તમને ઉકેલ કયો જોઈએ છે ઋણ કે ધન તમને ઋણ તો ઋણ ઉકેલ કોણ આપશે રેખાના ઉપરનો અર્ધ ટલ કેમ કે આપણે બે ભાગ વિભાજિત કરી દીધા છે હવે એમ જ જોવાનું 0,0 ભૂલી જાઓ 0,0 થી એટલું યાદ રાખો કે ધન મળે કે ઋણ હવે 0,0 થી ઋણ મળ્યો ઋણ ક્યાં છે તો રેખાના ઉપર એનો મતલબ ઉપર ઋણ તો ઓટોમેટિકલી નીચે ધન હવે જવાબ લખતી વખતે ઉકેલ કેવો જોઈએ ઋણ તો ઋણ ક્યાં છે તો કે અહીંયા છે ઉપર એટલે એમ કહો કે આ બધો ભાગ તમે પસંદ કરી લો અને x ની જગ્યાએ x યામ ક્રમયુગનો જોડનો અને y ની જગ્યાએ y યામ તો ઓટોમેટિકલી તમને જે ઉકેલ મળશે તે કયો મળશે ઋણ એટલે આ જે મળશે તે તમારો ઉકેલ। હવે છોકરાઓ એમ કહો કે થોડું વેઇટ કરો તો આપણે અત્યારે દાખલા નંબર 6 ને લેવાની ટ્રાય કરીશું પછી જો તો સાથે થોડું ફોકસ કરાવી લઈશું તો છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન 6 નંબરનો ક્વેશ્ચન શું કહે છે તો કે 2x માઇનસ 3y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 6 મેમ કહીશ કે અહીંયા આગળ વધવા માટે પહેલાં તો મેં વારંવાર સારે કીધું કે અચર પદને બાજુ પલટ કરી અને આવું એટલે આમાં 2x માઇનસ 3y માઇનસ 6 એ કેવો બતાવે છે ગ્રેટર દેન 0 આ સંખ્યા 0 કરતા મોટી એનો મતલબ આપણે ઉકેલ કેવો જોઈશે ધન ઉકેલ કેવો જોઈશે ધન તો એ ધન ઉકેલ માટે મેં કોશિશ શું કરીશ તો છોકરાઓ પહેલા તો યામ સમતલ તૈયાર કરીશ અને યામ સમતલ તૈયાર કર્યા પછી આટલે 0 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 અને 6 હવે જરૂર પડે એ પ્રમાણે આપણે આગળ વધીશું આ આપણો 0,0 તો છે જ અહીંયા આ ઉગમ બિંદુ તો 2x માઇનસ 3y માઇનસ 6 ગ્રેટર દેન 0 2x માઇનસ 3y માઇનસ 6 ઇક્વલ્સ ટુ 0 રેખાના અક્ષો સાથેના છેદબિંદુ માટે પહેલા y0 લો તો y0 તો x ઇક્વલ્સ ટુ 3 પછી x0 લો તો x0 લેતા y ઇક્વલ્સ ટુ માઇનસ 2 એટલે આપણે અહીંયા નીચે ઉતરવું પડશે માઇનસ 1 અને માઇનસ 2 એટલે એક બિંદુ છે 3,0 અને બીજું છે 0,-2 અહીંયા ફક્ત ગ્રેટર છે છોકરો ફક્ત ગ્રેટર એટલે હવે 3,0 અને 0,-2 માંથી જે કોઈ રેખા પસાર થશે એ રેખા કેવી હશે ડોટેડ એટલે મેં અહીંયા લખી દો એટલે ઇનફ છે
2x minus 3y minus 6 equals to 0. હવે રીત તો એ જ છે કે આ રેખાના ઉપરનો અર્ધતલ ડન આપશે તો તમે આ પોઝિટિવ અહીંયા મેં થોડું લખું છું કે બે ભેગા ના થઈ જાય. તમને ઉકેલ કયો જોઈએ છે? પોઝિટિવ. એમ કહો તો હવે મેં એમ કહો કે રેખાના ઉપરના અર્ધતલથી ડન મળશે તો નીચેથી ઋણ હતો, ઉપરથી ઋણ તો નીચેથી ડન. એ નક્કી કરવા માટે એમ કહો કે 0,0 પસંદ કરતા. હવે જો મેં 0,0 પસંદ કરું તો 2x minus 3y minus 6 equals to 0. x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 0, minus 6. Minus 6 less than 0. મારી વાત સમજો. 0,0 રેખાના ઉપર છે. 0,0 પસંદ કરતા સંખ્યા કેવી મળી? ઋણ. એનો મતલબ કે રેખાના 0,0 ક્યાં છે? રેખાના ઉપરના અર્ધતલમાં. જો 0,0 જેવી ક્રમયુગ જોડ પસંદ કરવામાં આવે અને એ પસંદ કરતા ઉકેલ ઋણ મળે, એનો મતલબ કે રેખાના ઉપરના અર્ધતલથી કોઈ પણ ક્રમયુગ જોડ તમે પસંદ કરશો. રેખાના ઉપરના અર્ધતલથી આ અહીંયાથી 0,0 થી ઋણ મળે, એનો મતલબ 0,0 રેખાના ઉપર છે. તો રેખાના ઉપરના અર્ધતલથી કોઈ પણ ક્રમયુગ જોડ પસંદ કરશો, એનો એક્સિયમ એક્સ ની જગ્યાએ મૂકો, વાયમ વાય ની જગ્યાએ મૂકતા તમારો ઉકેલ કેવો મળશે? ઋણ. તો ઓટોમેટિકલી ઓપોઝિટ નીચેના અર્ધતલથી કેવો મળશે? ધન. હવે મને એમ કહો કે તમને ઉકેલ કયો જોઈએ છે, ધન કે ઋણ? તમને ઉકેલ કયો જોઈએ છે? ધન. તો ધન ઉકેલ કયા અર્ધતલથી મળે? રેખાના ઉપર કે નીચે? નીચે ધન છે, ઉપર ઋણ. તમને ધન જોઈએ એમ કહેવાય કે આ બધો જે ભાગ છે તમારો, આ ભાગથી કોઈ પણ ક્રમયુગ જોડ પસંદ કરો. ક્રમયુગ જોડ એક્સ એમ એક્સ ની જગ્યાએ મૂકો, વાય એમ વાય ની જગ્યાએ મૂકો. ઉકેલ કેવો મળશે? ધન. આ તમારો ઉકેલ થઈ જશે છોકરો. આ તમારો દાખલા નંબર કયો કમ્પ્લીટ થાય છે? તો 76. મેં ટાઈમ આપીશ જોવા માટે. અત્યારે મેં 7 નંબરના દાખલા તરફ જાઉં છું. હવે 7 નંબરના દાખલાની રકમ શું છે? તો કે માઇનસ 3x પ્લસ 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ માઇનસ 6. મેં એમ કહો કે અચળ પદને બાજુ પલટ કરી લઉં, એટલે એમ કહો કે માઇનસ 3x પ્લસ 2y પ્લસ 6 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. એટલે ફરી એકવાર સર એમ કહેશે કે આ તૈયાર કરીશું સંખ્યા યામ સમતલ, પણ ઉકેલ માટે મેં અહીંયાથી આયોજન આવું કરું. માઇનસ 3x, અચ્છા આ સંખ્યા કેવી છે? ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. એનો મતલબ કે મને ઉકેલ જે કાઢવાનો છે તે ડન. ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. માઇનસ 3x પ્લસ 2y પ્લસ 6 ઇક્વલ્સ ટુ 0. y બરાબર 0 લેતા, y 0 તો 3x પ્લસ 6 ઇક્વલ્સ ટુ 0, તો x ઇક્વલ્સ ટુ 2. હવે મેં એમ કહો કે x ઇક્વલ્સ ટુ 0 લેતા, તો 2y પ્લસ 6 ઇક્વલ્સ ટુ 0, y ઇક્વલ્સ ટુ માઇનસ 3. તો મેં એમ કહું કે મને આટલે 0 0 આટલે 1 આટલે 2 આટલે ઓછા 1 ઓછા 2 ઓછા 3, એટલે આટલે એમ કહો કે 2,0 આટલે 0,-3. હવે મેં એમ કહું કે મને જે અહીંયા જોઈએ છે તે પ્રમાણે ગ્રેટર ઓર ઇક્વલ ટુ વાળી વાત છે, એટલે જે રેખા તમે તૈયાર કરશો ને છોકરો, તે રેખા કેવી હશે? ડાર્ક. આ બે બિંદુમાંથી પસાર થતી. એ પાછી જૂની વાત યાદ કરાવ, આ રેખાનું સમીકરણ લખી દે તો કે માઇનસ 3x પ્લસ 2y પ્લસ 6 ઇક્વલ્સ ટુ 0. એટલે યામ સમતલને બે ભાગમાં વિભાજિત કરું, રેખાનો ઉપરનું અર્ધતલ, રેખાના નીચેનું અર્ધતલ. હવે મારો ઇન્ટરેસ્ટ છે એ પ્રમાણે એમ કહો કે માઇનસ 3x પ્લસ 2y માઇનસ 6 ઇક્વલ્સ ટુ 0 માટે 0,0 પસંદ કરતા. એટલે x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 0 પ્લસ 6. 6 કેવો મળે છે? ગ્રેટર ધેન 0. ડન. 0,0 છે કે આ રેખાના ઉપર? રેખાના ઉપરથી મને ઉકેલ કેવો મળે છે? ડન. એટલે 0,0 ના અનુસંધાનમાં x 0 મૂકતા, y 0 મૂકતા સંખ્યા 6 ધન મળી. ધન મળી એનો મતલબ કે રેખાના ઉપરથી આ 0,0 જેવી બીજી કોઈ પણ ક્રમયુગ જોડ પસંદ કરો, એનો x એમ x ની જગ્યાએ, y એમ y ની જગ્યાએ મૂકતા ઉકેલ તમને કેવો મળે છે? ધન. એટલે રેખાના ઉપરથી ઉકેલ ધન, તો વાત થઈ ગઈ છે રેખાના નીચેથી શું મળશે? ઋણ. હવે તમે ધન ઋણ નક્કી કરો, તમને ઉકેલ કયો જોઈએ છે છોકરાઓ? ધન. ધન ક્યાંથી મળે છે? રેખાના ઉપરથી. એટલે આ જે ભાગ છે તે તમારો ઉકેલ નો થશે. અહીંયાથી કોઈ પણ ક્રમયુગ જોડ પસંદ કરો, x ની જગ્યાએ ક્રમયુગ જોડ x એમ, y ની જગ્યાએ y એમ મૂકતા જરૂરી જવાબ મળી જશે. છોકરા એક દાખલો 8મો છે, પછી તમને મેં ફોકસ કરાવીશ એક એક દાખલો શાંતિથી, ચોક્કસ તમે કરજો. અહીંયા એમ કહો કે 3y
माइनस फाइव एक्स लेस देन 30। जो हमें हम स्टेप बाय स्टेप जाइए तो पहला मैं लिखी दो माइनस फाइव एक्स पची थ्री वाई लेस देन 30, माइनस फाइव एक्स प्लस थ्री वाई माइनस 30 लेस देन 0। लेस देन 0 तो मैम को के तमने जे उकेल જોઈએ છે તે કેવો જોઈએ છે ઋણ છોકરો હવે ઋણ ઉકેલ માટે પહેલા તો મેમ કો કે માઇનસ 5x પ્લસ 3y માઇનસ 30 ઇક્વલ્સ ટુ 0 y 0 લો તો 5x બરાબર ઓછા 30 એટલે x બરાબર માઇનસ 6 એટલે એક બિંદુ મળશે 6,0 પછી મેમ કો કે x ઇક્વલ્સ ટુ 0 લેતા x 0 લેશો તો 3y ઇક્વલ્સ ટુ 30 तो y बराबर 10 लाबन से 0,10। हवे जो अपने तैयार करिया पे छोकराओ तो अहिया 0 अब हमार ऋण छे ने -1 -2 -3 -4 -5 અને -6 અને પેલો ડન છે 1 2 3 4 5 6 7 8 9 અને 10। હવે મેં એમ કહું કે આને આગળ લઈ જવા માટે છોકરાઓ આને આગળ લઈ જવા માટે આયોજન શું રહેશે છોકરાઓ તો કે અહીંયા ફક્ત લેસ ધેન છે ફક્ત લેસ ધેન એટલે આ બે બિંદુમાંથી જે કોઈ રેખા પસાર થશે એક બિંદુ આપનું કયું હતું 0,10 બીજું હતું -6,0 તો જે રેખા આવશે તે કેવી આવશે ડોટેડ સમજો તો હવે રેખાના ઉપર એક રેખાના નીચે તમને કરવાનું શું છે રેખાનું સમીકરણ તો લખી દો -5x + 3y - 30 = 0 હવે મેં એમ કહું કે -5x + 3y - 30 = 0 માટે 0,0 પસંદ કરતા એટલે x 0 y 0 - 30 - 30 less than 0 ઉકેલ મળે છે ઋણ 0,0 છે કા છોકરાઓ નીચે રેખાના રેખાના નીચેથી મને 0,0 ના અનુસંધાનમાં ઋણ ઉકેલ મળે એનો મતલબ કે રેખાના નીચેથી કોઈ પણ ક્રમયુગ જોર પસંદ કરો અને x આમ x ની જગ્યાએ મૂકતા અને y આમ y ની જગ્યાએ મૂકતા તમને ફાઇનલ જવાબ ઋણ સંખ્યા કોઈ પણ મળશે નીચેથી ઋણ તો ઉપરથી ડન તમને ઉકેલ કયો જોઈએ છે ઋણ ઋણ ઉકેલ ક્યાં છે છોકરાઓ અહીંયા નીચે છે એનો મતલબ કે આ બધો ભાગ જે લેશો થોડો સર ઝડપથી આ દાખલો સમજાયેલો કેમ કે એકનું એક હતું એટલે એટલે આ જે મળશે તે તમારો ઉકેલ હવે તમે બોર્ડ પરથી 5 6 7 8 જોઈ લો એટલે આ વિડિયો જે છે છોકરાઓ 5 6 7 8 દાખલા સુધી જ રાખેલો છે એ કમ્પ્લીટ કરી લઈશું પછીના જે વિડિયો છે એમાં તમને બાકીના બે દાખલાઓ જોવા મળશે 9 અને 10 એમાં થોડી રીત પણ છોકરાઓ બદલાય છે એમ કોટો ચાલે એટલે મારી વાત બરાબર સમજી લો અમુક બે ત્રણ દાખલામાં કદાચ થોડી ઝડપ કરી હોય સરે પણ એકનું એક હતું હોમવર્ક આપણે જગ્યાએ સરે પોતે સમજાવી દીધું છે કે તકલીફ હોય તો મને પર્સનલી વોટ્સઅપ કરીને જણાવજો જોઈ લો મેં નમાઝમાં ચાલુ જાઉં તો જરા કમ્પ્લીટ કરીને ફોન કરીને પેક કરીને મૂકી દેજો કેટલી મિનિટ છે જોજે કંઈ